વર્તમાનને દ્રષ્ટાંત કહીને તમારી સામે આ પ્રવચન પૂરું કરીશ. તમારી પેઢીને આજના સાધુ સાધકી ના શ્રાવક સાધિકાના દ્રષ્ટાંત બહુ ના પસંદ. બોલા ઇરફાનને જયારે કેન્સર થયું ત્યારે એને શું કર્યું? એ બધાને છોડો. હમણાં મારી પાસે દ્રષ્ટાંત આવે પરદેશની એક બાઈક, સી ઇઝ અ ફેશન ડિઝાઇનર, નાની ઉંમર 5 લાખ એના ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ, એનું નામ ગિરઝાઇદા રોડ્રિક્સ. આ બાઈને પેટનું કેન્સર, પેટનું કેન્સર 2 વર્ષ પહેલા 2019માં એ ઉકલી ગઈ, પરલોક ભેગી થઈ ગઈ. પણ આજે પણ ટ્વિટર ઉપર જોશો તો તમને એનો એક બ્લોગ મળે છે. મને કોઈ એની પ્રિન્ટ કાઢીને આપી, મને માણસે વાંચો ક્યારેક કામ લાગશે. જતાં જતાં પણ એ લાગે, ભલે પરદેશમાં જન્મેલી, એ ચીન શાસનને નથી પામી, પણ જીન શાસનનો ભાવ જાણે એને પડી ગયો હોય, એને 8 મુદ્દા લખ્યા. એને લખ્યું, મારી પાસે ફરવા માટે કેટલી ગાડી, BMW થી લગાવી 30 લાખ, બધી જ ગાડી મારી પાસે હતી, પણ પેટના કેન્સરે આજે હું ગાડીમાં નહીં વ્હીલચેરની અંદર ફરું છું, હોસ્પિટલની અંદર છું ને. ત્યાંથી એને બ્લોગ લખ્યો છે. એ લખે છે કે મારે આજે રૂમમાંથી બહાર નીકળવું હોય, ટેસ્ટ કરાવવા જવું હોય, મારે વ્હીલચેર પર, જેના ગાડીના ગરાજની અંદર લાખોને લાખો રૂપિયાની ગાડીઓ ઉભી છે, એક પણ ગાડી એને કેન્સરમાં બચાવી નથી શકી. આગળ લખીશ, મારું ફેશન ડિઝાઇનર હોવાના નાતે મારી પાસે પ્રાઇવેટ જેટ હતું. એક શહેરમાંથી બીજા શહેરમાં જવું હોય તો ગાડી જોઈએ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો જેટ. મારી પાસે પ્રાઇવેટ જેટ, શું કામ, શું કામનું? મારે ખાલી મારી બાલ્કનીમાં જવું હોય છે ને, હોસ્પિટલની રૂમની બાલ્કનીમાં, 2 નર્સના ખભા પર હાથ મૂકી અને ધીરે ધીરે હું માંડ બાલ્કનીમાં પહોંચું છું. જેની પાસે જેટ છે તે આજે ધરતી પર પગ નથી મૂકી શકતી, એકલી મૂકવા જાય તો પડી જાય. એ લખે છે, મારી પાસે વિશાળ બંગલો, ઓછો નથી મારો બંગલો, ચિકાર બેઠું છે, ચિકાર બાથરૂમ છે. આજે આજે આ હોસ્પિટલના નાનકડા કમરાની અંદર, આ ડબલ બેડની અંદર મારી જિંદગી સમાય. એક સમય હતો મારા ઇન્ટરવ્યુ માટે લોકો પડાપડી કરતા હતા, મને કહે કે આપો તમારો ઓટોગ્રાફ. આજે ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન કે મારા ઓટોગ્રાફ બની ગયા છે. નંબર 5, એ લખે છે મારે મીટિંગો કરવા માટે 5-સ્ટાર હોટલોમાં જવું પડે. આજે આ હોટલમાં, કાલે આ હોટલમાં, સવારે આ હોટલમાં, બપોરે પેલી હોટલમાં, એની જગ્યાએ મારા ટેસ્ટ કરાવવા માટે આજે આ લેબમાં જવાનું, કાલે પેલી લેબમાં જવાનું, એક લેબમાંથી બીજી લેબમાં ઉફર્યા કરે. એ લખે નંબર 6, બેંકના એકાઉન્ટમાં ચિક્કા રૂપિયા, ચિક્કા, શું કામ ને? એમાંનો 1 રૂપિયો મને કેન્સરમાંથી બચાવી શકે એમ નથી. લાખો રૂપિયાને કેન્સરમાંથી બચવા માટે વાપરી નાખ્યા, 1 રૂપિયો મને કેન્સરમાંથી નહીં બચાવે, મારું મોત નિશ્ચિત છે. નંબર 7, એ લખે છે મારા માથાના વાળને સજાવવા માટે 2 નહીં 5 નહીં 7-7 ડિઝાઇનર્સ, બ્યુટિશિયન્સ રાખી, બ્યુટી પાર્લર, જે રોજ મારા માથાના વાળ સવાર, કેન્સરે આજે મારા માથા પર 1 વાળ રહેવા નથી દીધો. અને નંબર 8 છેલ્લે લખે છે, મને કપડાનો જબરજસ્ત શોખ, એકનું એક કપડું બીજી વાર ના પહેર, મારી હેન્ડબેગ તમે જુઓ છપ થઈ જાઓ, મારા જૂતા પણ હજારો લાખો રૂપિયાના હોય. આ બધા શોખ આજે બાજુ પર મૂક્યા છે અને હું હોસ્પિટલના બેડ ઉપર એક નાનકડી ચાદર ઓઢી, કપડાની જગ્યાએ મારા ગાઉન ઉપર એક ચાદર ઓઢી તૂટીઓ વાળીને સૂતી છું. કરોડો અરબો ડોલરનું માલિકણ મરતી વખતે એને બ્રહ્મજ્ઞાન થાય છે, આ બંગલા, આ કપડા, આ રૂપિયા, આ શરીર, આ જેટ, આ ગાડીઓ કુછ કામથી નહીં, મરતી વખતે એક કામ નથી આવવાનું. આ દ્રષ્ટાંત
આપણને સૌને કહે છે શરીર સ્વસ્થ છે, મગજ સાજું છે, શક્તિ છે તમારી પાસે, તો વર્તમાન પરિસ્થિતિમાં ખાઈ પીધું, ગઈકાલે કીધું એ પ્રમાણે ચાર વિભાગ પાડી દો. તમારી ઇન્કમ જે વાપરવી છે તમારે, એ વાપરવાની ઇન્કમના ચાર વિભાગ પાડો. નંબર એક, તમારા સ્ટાફમાં વાપરો. નંબર બે, તમારા સમાજના સાધર્મિકની પાછળ ખર્ચો. નંબર ત્રણ, જીવ દયામાં વાપરો. અને નંબર ચાર, અનુકંપા. તમે જે શહેરમાં રહો છો ત્યાં કોઈ ભૂખ્યો ન રહેવો જોઈએ, કોઈ દુખ્યો ન રહેવો જોઈએ.